મહત્વના સમાચારથી શરૂઆત કરીએ. કોરોનાના કેસ ઘટતા જ્યાં ઉડ્ડયન મંત્રાલયે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ડોમેસ્ટિક એરલાઇન્સ આજથી 100% ક્ષમતા સાથે ઉડાન ભરશે. આ પહેલા ડોમેસ્ટિક એરલાઇન્સને ખાસ કરીને 85% મુસાફરોની ક્ષમતાની મંજૂરી આપવામાં આવી હતી, તો હાલમાં કોરોનાના કેસ ઘટ્યા છે જેને ધ્યાનમાં રાખીને હવે 100% ક્ષમતા સાથે ઉડાન ભરવાની મંજૂરી આપવામાં આવી છે. પરંતુ આ સાથે કોરોનાની ગાઇડલાઇનનું પણ સંપૂર્ણ પાલન કરાશે. કચ્છમાં ફરીકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર 3.4ની તીવ્રતા નોંધાઈ. રાત્રે 9:56 આંચકો અનુભવાયો હતો, તો ભચાઉ નજીક ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે. તો ફરીકવાર ભુજની અને કચ્છની ધરા ધ્રુજી હતી. રિક્ટર સ્કેલ પર આંચકાની તીવ્રતાની જો વાત કરીએ, 3.4ની તીવ્રતાનો આંચકો નોંધાયો છે. તો રાત્રે 9:56 ભૂકંપનો આંચકાનો લોકોએ અનુભવ કર્યો હતો અને ભચાઉ નજીક ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે. રાષ્ટ્રીય કારોબારી પહેલા ભાજપની મહત્વપૂર્ણ બેઠક આજે દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠક છે. રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની અધ્યક્ષતામાં આ બેઠક મળશે, તો તમામ રાષ્ટ્રીય પદાધિકારીઓ મોરચાના અધ્યક્ષો આ બેઠકમાં હાજર રહેશે. તમામ પ્રદેશ અધ્યક્ષો પણ બેઠકમાં ઉપસ્થિત રહેશે. પીએમ મોદી બેઠકમાં સમાપન સંબોધન કરવાના છે. પીએમ મોદી પણ આ બેઠકમાં ભાગ લેશે. રાજ્યમાં ઈદ મિલાદના જુલુસને શરતી મંજૂરી આપવામાં આવી છે. જોકે જુલુસમાં મહત્તમ 15 વ્યક્તિઓ જ સામેલ થઈ શકે છે. જુલુસમાં માત્ર એક વાહનને જ પરવાનગી આપવામાં આવી છે અને માત્ર દિવસ દરમિયાન જ જુલુસનું આયોજન થઈ શકશે. આ સાથે એ પણ ધ્યાન રાખવાનું રહેશે કે જુલુસ જે વિસ્તારનું હોય તે વિસ્તારમાં જ ફરી શકશે અને શક્ય એટલા ઓછા સમયમાં પૂર્ણ કરવાનું રહેશે. આ દરમિયાન કોવિડ-19 ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન પણ કરવું રહેશે. ઈદે મિલાદ જુલુસ માટે પરવાનગી મામલે નારાજગી પણ જોવા મળી રહી છે. શરતોને આધીન જુલુસની પરવાનગીને લઈને 3 મુસ્લિમ ધારાસભ્યોએ સીએમને પત્ર લખ્યો છે અને જુલુસની પરવાનગીને મશ્કરી સમાન ગણાવી છે. આ ધારાસભ્યોનું કહેવું છે કે જ્યારે રાજકીય કાર્યક્રમમાં 400 લોકોની પરવાનગી આપવામાં આવે છે, તો જુલુસમાં માત્ર એક વાહન અને 15 લોકોની જ પરવાનગી કેમ? ત્રણેય ધારાસભ્યોએ પરિપત્રમાં ત્વરિત સુધારો કરવાની માંગ કરી છે. મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ ભૂપેન્દ્ર પટેલ પહેલીવાર બુધવારે છોટાઉદેપુરના બોડેલીની મુલાકાતે જવાના છે. તો અલ્હાદપુરા દૂધ શીત કેન્દ્ર ખાતે સીએમ મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. આ ઉદ્ઘાટન સમારોહમાં સીઆર પાટીલ પણ ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રીના પ્રવાસ પહેલા તૈયારીના ભાગરૂપે બરોડા ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેન અલ્હાદપુરા કેન્દ્ર પર પહોંચ્યા હતા. કાર્યક્રમના સુચારૂ આયોજન માટે ચેરમેને સ્થળ નિરીક્ષણ કરીને સૂચનાઓ સાથે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હજુ એક વર્ષ બાકી છે. જોકે રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ અને કોંગ્રેસ બંને ઓબીસી વોટ બેંક માટે કમર કસી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીના ફૂંકાયા બ્યુગલ. ભાજપ કોંગ્રેસે શરૂ કરી વોટ બેંકની રાજનીતિ. વિધાનસભા ચૂંટણીને હજુ એક વર્ષથી વધુ સમય બાકી છે. જોકે રાજકીય પક્ષોની ગતિવિધિઓ શરૂ થઈ ચૂકી છે. ભારતીય જનતા પાર્ટીએ ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવી પાટીદાર કાર્ડ ખેલ્યું. સાથે જ રાજ્યની ઓબીસી વોટ બેંક પર પણ ભાજપની નજર છે. ભાજપે ઓબીસી મતદાતાઓને પોતાના તરફ કરવા કેન્દ્રીય મંત્રી દેવસિંહ ચૌહાણ અને મહેન્દ્ર મુજપરાને મેદાને ઉતાર્યા છે, જેઓ ઓબીસી પ્રભાવિત બેઠકો અને જિલ્લાઓમાં 40 જેટલી જનસભા કરશે. આગેવાનોએ યોજના બનાવી કે આ નવીન પ્રધાનમંડળમાં સમાવિષ્ટ લોકો પોતાના મત વિસ્તારમાં સીધા ન જતા આજુબાજુના જિલ્લાનો પ્રવાસ કરે, આજુબાજુની લોકસભાનો પ્રવાસ કરે અને જન આશીર્વાદ યાત્રા લઈને
જનતાના આશીર્વાદ લઈને ઘરે જાય. તો સામે પક્ષે કોંગ્રેસ પણ હવે ઓબીસીની રાજનીતિ તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે. ઉત્તર ગુજરાતમાં ક્ષત્રિય ઠાકોરનું સંમેલન બોલાવી આગલા મુખ્યમંત્રી એમના સમાજમાંથી હોવા જોઈએ તેવા નિવેદન સાથે કોંગ્રેસ નેતાઓએ હુંકાર કર્યો. છેલ્લા 2-3 અઠવાડિયામાં કોંગ્રેસે ઉપરાય છાપરી 2 ઓબીસી સામાજિક કાર્યક્રમો યોજી હુંકાર ભરી દીધો છે કે ભાજપની પાટીદાર રાજનીતિ સામે કોંગ્રેસ ઓબીસી રાજનીતિ માટે તૈયાર છે. કોઈ એકલા સમાજથી રાજનીતિ નહીં ચાલે, અઢારે આલમને તમારે સાથે લેવી પડશે. તમારો ઠાકોર મુખ્યમંત્રી ગુજરાતનો નાથ બનાવવો હોય તો અઢારે આલમની જોડે ખોળા પાથરી અને મત એક બાજુ કરવા પડશે, અને મત એક બાજુ કરશો તો ગુજરાતની ગાદીના રખેવાળ આપણે બનીશું. આ પ્રથમવાર નથી કે આ પ્રકારે સૌથી મોટી વસ્તીના મુખ્યમંત્રી અંગે રાજકીય નેતાઓ જાહેરમાં બોલ્યા હોય. પાટીદારને મુખ્યમંત્રી બનાવી ભારતીય જનતા પાર્ટીએ સ્પષ્ટ સંકેત આપ્યો છે, ત્યારે કોંગ્રેસ ઓબીસી રાજનીતિ કરી ધ્રુવીકરણના પ્રયત્નમાં જોવા મળી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. અમદાવાદના નિકોલ સ્વામિનારાયણ ગુરુકુળમાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી હતી. ભૂપેન્દ્ર પટેલે નિકોલ સ્વામિનારાયણ ગુરુકુળના બિલ્ડિંગનું પણ લોકાર્પણ કર્યું. સમારોહમાં મુખ્યમંત્રીનું પાઘડી પહેરાવી ભવ્ય સ્વાગત કરાયું હતું. તો ફરી એકવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાની સાદાઈનું ઉદાહરણ આપ્યું. પોતાની વક્તવ્યની શરૂઆત રમૂજથી કરતા ઉપસ્થિત તમામ ઉત્સાહથી ખીલી ઉઠ્યા હતા. મુખ્યમંત્રી પોતાના વક્તવ્ય દરમિયાન કહ્યું કે જનતાના કામ કોઈપણ પ્રકારની હલાકી વગર પતે તે પ્રમાણેનું કામ કરવા સરકાર તત્પર છે. બીજી બાજુ સીએમની નિખાલસતાએ લોકોના દિલ જીતી લીધા. અમારો પ્રોબ્લેમ શું થાય કે બધે ઊભા કરી દે કે તમારે બોલવાનું. મેડિકલમાં લઈ જાય તો એક બોલાવડાવે, મહિલાઓના કાર્યક્રમમાં લઈ જાય તો એ બોલાવડાવે, છોકરાઓના કાર્યક્રમમાં લઈ જાય તો એ બોલાવડાવે. અને હવે બીજો વધારાનો એક પ્રોબ્લેમ કે સૌથી છેલ્લા બોલવાનું આવે, એટલે સૌથી છેલ્લે બોલવાનું આવે એટલે બધા બોલી લીધું હોય એનું એ પાછું અમારે બોલવાનું. એટલે તમને એમ થાય કે આ યાર ખરા મુખ્યમંત્રી છે, એનું એ ફરી કહે છે. પછી હવે પેલું કીધું તો એવું ફરી વાર કહેવાય એવું નથી ને, તમે બધા બૂહો પાડે, તમે બહુ પછી બોલી નાખો છો કે હમણાં આમ કરી નાખીએ. અને કાલ તો બધું અમારે કોર્પોરેટર થયા તારે એવું હોય કે ભાઈ આમ કે કોર્પોરેટ કાલ ને કાલ આપણો મારો વોર્ડ તો ચકાચક બનાવી દઉં, 5 વર્ષ પતી જાય તો પેલો ખાડો ના પુરાઈ શક્યો, કરવું શું. એમાં અમારા ડીવાયમસીનો વાંક છે એવું મારું કે થતાય કે એવું નથી, હો વહીવટ તંત્રનો વાંક છે એવું નથી કેવું, પણ ઉત્સાહની વાત છે. ઉત્સાહ અને કામ કરવાની પદ્ધતિ બે વસ્તુ જુદી છે. પણ નાની નાની શબ્દોની મારામારી, નિયમોની ગૂંચ એ બધી ના પડે અને તમારા કામ ધક્કાધુક્કી વગર થાય એના માટેના હું ને મારી સરકાર પ્રયત્ન કરીશું. રાજ્યની શાળાઓમાં આજથી ધોરણ 9-12ની પ્રથમ પરીક્ષા શરૂ થશે. કોરોનાને કારણે ગત વર્ષે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવાયું હતું. કોરોનાની કેસ ઘટતા જ્યાં શાળાઓ શરૂ કરવામાં આવી છે, ત્યારે કોરોના બાદ પહેલી વખત શાળાઓમાં વિદ્યાર્થીઓની ઓફલાઈન પરીક્ષા લેવામાં આવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વધુ એક વિવાદ સર્જાયો છે. સેનેટ સભ્યોએ આરોપ લગાવ્યો છે કે એક જ વ્યક્તિને મહત્વના 3 પદ આપી ગેરરીતિ આચરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એક પછી એક વિવાદમાં સપડાઈ રહી છે. ટૂંક સમય પહેલા શિક્ષકોની ભરતી અંગે થયેલો વિવાદ તો હજુ શમ્યો નથી, ત્યાં તો વધુ એક વિવાદ સામે આવ્યો. શિક્ષકોની ભરતીઓમાં ગેરરીતિના આરોપ બાદ સમગ્ર ભરતી પ્રક્રિયાને તો રદ કરવામાં આવી, પરંતુ ફરી ચર્ચામાં આવેલો વિવાદ મોટા ગોટાળા તરફ આંગળી ચીંધી રહ્યો છે. સેનેટના સભ્યોએ જ આરોપ લગાવ્યો કે આશીષ ઉપાધ્યાય નામના વ્યક્તિને એક સાથે 3 પદ આપી દેવામાં આવ્યા છે, જુનિયર એન્જિનિયર, ડેપ્યુટી એન્જિનિયર અને વિષય નિષ્ણાંત.
સભ્યોનો આરોપ છે કે જુનિયર એન્જિનિયર તરીકે આશિષ ઉપાધ્યાય જે તે કામ કરશે તેને તે જ વ્યક્તિ ડેપ્યુટી એન્જિનિયર તરીકે પોતે કરેલા કામ પર મંજૂરીની સહી કરશે અને આખરે સમગ્ર કામ જ્યારે સમિતિમાં પહોંચશે ત્યારે તેના તે આશિષ ઉપાધ્યાય વિષય નિષ્ણાંત તરીકે થયેલા કામને યોગ્ય ઠેરવશે કે જે ફિલ્ડ ઉપર કામ કરે છે જે ઓફિસમાં કામ કરે છે અને જે યુનિવર્સિટીની ઓથોરિટીમાં કામ કરે છે આ બધી જ એક જ વ્યક્તિને જવાબદારી સોંપવાનું કુલપતિ પેથાણી સાહેબને કેમ સૂઝ્યું એ આપણને ખબર પડતી નથી સમગ્ર મામલે વિરોધ થતા ઉપકુલપતિએ આ અંગે લીગલ ડિપાર્ટમેન્ટનો મત લઈ યોગ્ય કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું છે જુનિયર એન્જિનિયર કે ડેપ્યુટી એન્જિનિયરને આ એસ્ટેટ કમિટીમાં રાખી શકાય કે નહીં એનો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ લીગલ વિભાગ પાસે એનો અભિપ્રાય લેશે અને આગળની કાર્યવાહી કરશે શું આશિષ ઉપાધ્યાયની નિમણૂક કોઈ મોટા કૌભાંડ તરફ ઇશારો કરી રહી છે અને જો આ મસમોટું કૌભાંડ હશે તો પર્દાફાશ થશે કે પછી હંમેશની જેમ ફરી એકવાર સમગ્ર મામલે પડતો પડી જશે અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ બ્રિગવાદવાદ સુરતની જે કડોદરા જીઆઈડીસી આગમાં એકનું મોત થયું છે વિવા પેકેજિંગ મિલમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી 5 માળની બિલ્ડિંગમાં આગ લાગી હતી 10થી વધુ ફાયર ફાઈટર આગ બુઝાવવાની કામગીરીમાં જોતરાયા હતા કામદારોને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા કેટલાક લોકો બચવા માટે કૂદી ગયા હોવાની પણ આશંકા છે તો ભયંકર આગની ઘટના બની હતી જે મામલે હાલમાં અપડેટ મળી રહ્યા છે કે કડોદરા જીઆઈડીસીમાં લાગેલી આગમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે વિવા પેકેજિંગ મિલમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી ફાયર વિભાગને અંગેનો કોલ મળતા જ તાત્કાલિક ફાયરનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને આગ બુઝાવવાની કામગીરી તાત્કાલિક શરૂ કરી દેવાઈ હતી તો 10થી વધુ ફાયર ફાઈટર્સ કામે લાગ્યા હતા આગ બુઝાવવાની કામગીરીમાં 5 માળની બિલ્ડિંગ હતી જેમાં આગ ભભૂકી ઉઠી હતી આ અંગે વધુ માહિતી આપશે સંવાદદાતા કેતન કેતન જે પ્રકારે હાલમાં અપડેટ મળી રહ્યા છે કે એક વ્યક્તિનું મોત નિપજ્યું છે કેવી આખી પરિસ્થિતિ સર્જાઈ હતી આગની ઘટનાની હાલની વધુ શું વિગતો છે તે જણાવશો જી બીજા તો ચોક્કસ જણાવો સુરત જિલ્લાના ભલસાણા તાલુકાના કડોદરા જીઆઈડીસી ની અંદર આવેલ વિવા પેકેજિંગ મિલ ની અંદર વર્ષ કે 4 વાગે ભીષણ આગ લાગવા પામી હતી હકીકત વાત કરીએ તો આ જે બિલ્ડિંગ છે વિવા પેકેજિંગ એ 5 માળની બિલ્ડિંગ છે અને ગ્રાઉન્ડ બેઝ ઉપરથી આગ લાગીને ઉપર સુધી પ્રસરતા હાલ 10થી વધુ ફાયરો ઘટના સ્થળે છે તદુપરાંત કામદારોને 2 હાઇડ્રોલિક ટ્રેનની મદદથી પણ રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને સમગ્ર ઘટનાની અંદર હાલ પુષ્ટિ થવા પામી છે કે એકનું મોત નિપજ્યું છે અને અનેક લોકોને ઉપરથી કૂદી પડ્યા હોવાની પણ આશંકા હાલ વહીવટી તંત્રમાં સેવી રહ્યું છે અને ખાસ કરીને આ જે વિવા પેકેજિંગ મિલની અંદર જે આગ લાગી છે એ આગને પગલે હજી હાલ પણ કોઈ આગ લાગવાનું કારણ અકબંધ છે અને 10થી વધુ ફાયરો ઘટના સ્થળે તેમજ ઉચ્ચ પોલીસ અધિકારી તેમજ મામલતદાર એસડીએમ સહિતનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો છે જી હાલ તો વિજાતા કેતન શું આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે પ્રયત્નો કેવા ચાલી રહ્યા છે જો આગ ન બુઝાઈ હોય તો અને જેમ તમે જણાવ્યું કે કેટલાક વ્યક્તિઓ કેટલાક કામદારો છલાંગ લગાવી હતી આગથી બચવા માટે તે અંગેની શું કોઈ જાણકારી પ્રાપ્ત થઈ શકી છે ફાયર વિભાગના અધિકારી સાથે જો આપની વાત થઈ હોય તો જે ચોક્કસપણે વાત કરું તો ફાયર વિભાગના અધિકારી જોડે વાત કરી હતી પરંતુ જયારે ફાયર આવે છે એ પેલા લોકોએ પોતાની જાન બચાવવા માટે ઉપરથી કૂદી પડ્યા હોય એવાની એ પુષ્ટિ કરી છે ફાયર ઓફિસરે અને હાલ જે આ 2 થી વધુ પ્રક્રિયાને હજી પણ બોલાવવામાં આવી રહી છે અને અંદર ફસાયેલા કામદારોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવાની હાલ કામગીરી ચાલી રહી છે અને કદાચ જો શક્યતા વધુ હશે અને આ પરિસ્થિતિ ગંભીર થાય તો વહીવટી તંત્ર બ્રિગેડ કોલ પણ જાહેર કરે એવી શક્યતાઓ હાલ તો દેખાઈ આવે છે વિનાતા કેતન આભાર માહિતી બદલ તો આગ પર કાબુ મેળવવા માટેના તમામ પ્રયત્નો ચાલી રહ્યા છે આગ કેવી રીતે લાગી હતી તેનું કારણ હજુ અકબંધ છે જાણી નથી શકાયું પરંતુ આ સાથે સાથે આપણે પણ બતાવી દઈએ કે જે હાલમાં ખાસ કરીને રેસ્ક્યુ છે તે પણ કરવામાં આવી રહ્યું છે કેટલાક કામદારો જેઓ આગની ઘટનાને જોતા જ ગભરાઈ ગયા હતા ડરી ગયા હતા અને કૂદી પડ્યા હતા તેવી પણ આશંકાઓ હાલમાં સેવવામાં આવી રહી છે ખેડામાં મકાનમાં આગ લાગતા 3 લોકો દાઝ્યા નડિયાદ કપડવંજ રોડ પર આવેલ જય મહારાજા સોસાયટીની ઘટના છે જ્યાં 2 બાળકી અને 1 મહિલા દાઝતા ઇજાગ્રસ્ત થયા છે પતંગ બનાવવાના સોલ્યુશનને દીવાની જાળ લાગતા જ આગ લાગી હતી તો ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવી લીધો છે ઋતુ પરિવર્તન થતા રાજ્યમાં એક સાથે 3 ઋતુનો અનુભવ થઈ રહ્યો છે અને આવા સમયે રોગચાળો વકરતા તબીબો કાળજી રાખવાની સલાહ આપી રહ્યા છે ચોમાસાએ વિદાય લીધા જ શિયાળાની શરૂઆત થઈ ગઈ છે
રાજ્યમાં ઉત્તર ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા બીવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. વહેલી સવારે અને રાત્રે વાતાવરણમાં ઠંડક અનુભવાય છે, તો બપોરે ઉનાળા જેવી ભીષણ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. સાબરકાંઠા, પંચમહાલ સહિતના વિસ્તારોમાં છેલ્લા 2-3 દિવસથી વહેલી સવારે વાદળછાયું વાતાવરણ રહે છે, તો બપોરે ભારે ગરમી. ગોધરામાં વહેલી સવારે અમી છાટણા થતાં વાતાવરણમાં ઠંડક જોવા મળી, જોકે એક સાથે 3 ઋતુનો અનુભવ થતાં લોકોના સ્વાસ્થ્ય પર તેની અસર થઈ રહી છે. આ વખતે ચોમાસું મોડું બેસતા પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. ખાસ કરીને ઝાડા ઉલટી, શરદી તાવ, ડેન્ગ્યુના કેસ વધ્યા છે, ત્યારે તબીબો આ સિઝનમાં લોકોએ ખાસ કાળજી રાખવાની સલાહ આપી રહ્યા છે. કાળજીના સ્વરૂપે તમે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારી શકો છો. એના માટે તમે હર્બલ ટી છે, ગ્રીન ટી છે, પૌષ્ટિક આહાર છે, સાથે સાથે શિયાળુમાં આપણે વસાણું આરોગવાની લોકોને સલાહ આપતા હોય છે. એટલે આ બધી વસ્તુઓ જો તમે બેલેન્સ ડાયટ લેશો તો આ બધી વસ્તુથી ચોક્કસ દૂર રહી શકશો. સામાન્ય રીતે ઋતુ બદલાય ત્યારે લોકોના સ્વાસ્થ્ય પર અસર થતી જ હોય છે, જોકે કોરોનાના ખતરા વચ્ચે લોકોની રોગ પ્રતિકારક શક્તિ સારી હોવી જરૂરી છે. એવામાં બદલાતી ઋતુની અસરથી બચવા સ્વાસ્થ્યની સંભાળ ખૂબ જ જરૂરી બની રહી છે. વધુ સમાચાર માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.